હેલો, ગુડ મોર્નિંગ એવરા રેસ્ટોરન્ટ ફ્રોમ SOS સ્કૂલ. કેમ છો બધા? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરેલી હતી મેલેરિયા વિશે, બરાબર? કે મેલેરિયા રોગની અંદર મેં તમને કીધું હતું કે હું તમને બોર્ડ વર્કમાં કરાવીને સમજાવીશ કે મેલેરિયાનું જીવન ચક્ર જે છે એ કેવી રીતે બને છે, બરાબર? મચ્છરની અંદર અને યજમાન શરીરની અંદર. તો અહીંયા આપણે જણાવેલું છે કે મેલેરિયાનું જીવનચક્ર મનુષ્યમાં અને માદા એનાફિલિસ મચ્છરમાં કેવી રીતે થતું જોવા મળતું હોય. તો ત્રણ પ્રોસેસ હોય છે, જેમાં પહેલી છે પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર, ત્યારબાદ એક્ઝો ઇરિથ્રોસાઇટિક ચક્ર અને એન્ડો ઇરિથ્રોસાઇટિક ચક્ર. તો આ ત્રણ માધ્યમની અંદરથી આખી ક્રિયા જે માદા એનાફિલિસ મચ્છરની અંદર અને મનુષ્યની અંદર કેવી રીતે તે નિર્માણ કરે છે, જે ગેમિટનું નિર્માણ થાય છે તો કેવી રીતે ગેમિટનું નિર્માણ થાય છે, જે સ્ટેપ બાય સ્ટેપ મેં અહીંયા દર્શાવેલું છે. તો પહેલાં વાત કરીએ કે મચ્છરની અંદર ક્રિયા કેવી રીતે થતી જોવા મળતી હોય છે. તો મચ્છરમાં ક્રિયામાં સૌ પ્રથમ પહેલાં ગેમેટોસાઇટ્સ જે છે, જે નર ગેમિટ અને માદા ગેમિટ, જે તેમના શરીરના આંતરડાની અંદર ઉશિષ્ટમાં રૂપાંતરણ પામશે અને ઉશિષ્ટ જે છે એમાંથી ઘણા બધા સ્પોરોઝોઇટનું નિર્માણ થશે અને જે લાળ ગ્રંથિની અંદર જોવા મળતા હોય, એ લાળ ગ્રંથિ દ્વારા તે સ્પોરોઝોઇટ મનુષ્યના શરીરની અંદર તે દાખલ કરે છે. તો હવે લાળ જે છે એ માનવ શરીરની અંદર પ્રવેશે છે સ્પોરોઝોઇટ સ્વરૂપે, જે માનવના રુધિરમાં એટલે કે ત્રાપ આકારના યકૃત કોષમાં દાખલ થાય છે અને યકૃત કોષની અંદર જ્યારે ખોરાક બનાવી તે ગોળાકાર સ્વરૂપ ધારણ કરે છે અને આ ખોરાક બનવાની સાથે તેમને નામ આપેલું છે કે યકૃતની અંદર જ્યારે આ કોષો ખોરાક બનાવીને જે ગોળાકાર પ્રકારના બને છે તો જેમને ક્રિપ્ટોસાઇઝોન તરીકે નામ આપેલું છે. અને ક્રિપ્ટોસાઇઝોન જે છે તે આપણા શરીરની અંદર યકૃત કોષની અંદર યકૃતમાં અલિંગી પ્રજનન દ્વારા સાઇઝોગોમીનું નિર્માણ કરશે અને આ સાઇઝોગોમી સ્વરૂપે નિર્માણ પામે છે, જેને ક્રિપ્ટોસાઇઝોન તરીકે ઓળખવામાં આવે છે. અને ક્રિપ્ટોસાઇઝોનનું રૂપાંતરણ ક્રિપ્ટોમેરોઝોઇટમાં રૂપાંતરણ થાય છે. ફરીથી, માનવ શરીરની અંદર જ્યારે મચ્છર કરડે છે માનવને, ત્યારે એમના શરીરની અંદર સ્પોરોઝોઇટ દાખલ કરે છે અને જેવા સ્પોરોઝોઇટ માનવ શરીરની અંદર દાખલ થાય છે તો તે માનવ રુધિરમાં ત્રાક આકારના બનેલા જોવા મળતા હોય છે અને તે યકૃત કોષની અંદર તેમનો સંગ્રહ કરશે અને યકૃત કોષની અંદર ત્યારબાદ તે ખોરાક બનાવી ગોળાકાર બનશે, જેને ક્રિપ્ટોસાઇઝોન કહેવામાં આવે. અને ક્રિપ્ટોસાઇઝોન અલિંગી પ્રજનન દ્વારા સાઇઝોગોમી પ્રકારમાં રૂપાંતરણ પામે, જેને ક્રિપ્ટોસાઇઝોન તરીકે ઓળખવામાં આવે. અને ક્રિપ્ટોસાઇઝોનનું રૂપાંતરણ ક્રિપ્ટોમેરોઝોઇટમાં રૂપાંતરણ થતું જોવા મળતું હોય છે. તો અહીંયા જે આખી ક્રિયા બને છે આ, બરાબર, કે માનવ શરીરની અંદર જ્યારે સ્પોરોઝોઇટમાંથી ક્રિપ્ટોમેરોઝોઇટનું રૂપાંતરણ થાય છે તો એ ક્રિયા આખી પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર તરીકે ઓળખવામાં આવતી હોય છે. અને બીજી ક્રિયા જે છે જેને નામ આપેલું છે એક્ઝો ઇરિથ્રોસાઇટિક ચક્ર, તો જેમની અંદર ક્રિપ્ટોમેરોઝોઇટ જે છે તે યકૃત કોષમાં વૃદ્ધિ પામી અને ગોળાકાર બને છે, જેમને મેટાક્રિપ્ટોસાઇઝોન તરીકે ઓળખવામાં આવે છે. અને મેટાક્રિપ્ટોસાઇઝોન જ્યારે અલિંગી પ્રજનન કરશે અને ઘણા બધા મેટાક્રિપ્ટોમેરોઝોઇટ બનાવશે અને આ મેટાક્રિપ્ટોમેરોઝોઇટ જે યકૃત કોષને તોડી રુધિરમાં દાખલ થશે. તો આ જે ક્રિયા જે છે જેમને નામ આપેલું છે એક્ઝો ઇરિથ્રોસાઇટિક ચક્ર. બે ચક્ર જોયા, પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર જેમાં સ્પોરોઝોઇટમાંથી ક્રિપ્ટોમેરોઝોઇટ અને એક્ઝો ઇરિથ્રોસાઇટિક ચક્રની અંદર ક્રિપ્ટોમેરોઝોઇટમાંથી મેટાક્રિપ્ટોમેરોઝોઇટમાં રૂપાંતરણ થાય છે, જે યકૃત કોષને તોડી રુધિરમાં દાખલ થશે. અને ત્યારબાદ લાસ્ટ સ્ટેજ જે છે જેને કીધેલું છે એન્ડો ઇરિથ્રોસાઇટિક ચક્ર. તો એન્ડો ઇરિથ્રોસાઇટિક ચક્ર જે છે કે એ રક્તકણની અંદર જોવા મળે, જેમાં મેટાક્રિપ્ટોમેરોઝોઇટ ગોળાકાર બને છે અને
આ ગોળાકાર બનેલા મેટાક્રિપ્ટો મેરોઝોઓ જે ઘણા બધા ટ્રોપોઝોઇટમાં રૂપાંતરણ પામે અને ટ્રોપોઝોઇટ જે છે એ ખોટા પગનું નિર્માણ કરી એમી બોર્ડ તરીકે ઓળખવામાં આવે છે જેને, અને આ ટ્રોપોઝોઇટ જે છે હવે રક્તકણમાં હિમોગ્લોબિનનું વિઘટન કરશે એટલે હિમ પ્લસ ગ્લોબિન માં છૂટો પડશે, જેમાં હિમ જે છે એ ઝેર બને છે આપણા શરીરની અંદર અને ગ્લોબિન જે છે એ ખોરાક બનશે, અને જેમાંથી હિમોઝોઇન જેમાંથી હિમોગ્લોબિનમાંથી હવે હિમોઝોઇન જે હિમ ઝેરી પ્રકારનું બનેલું છે જેમાંથી ગોળાકાર પ્રકારના સાઇઝોન બને અને એ અલિંગી પ્રજનન કરીને મેરોઝોઇટમાં ફેરવાય અને મેરોઝોઇટ ફરીવાર પાછા ગેમેટોસાઇટમાં ફેરવાય જે ગેમેટોસાઇટમાં નર અને માદા સ્વરૂપે હોય, અને આ નર જે છે એ કદમાં નાનું અને જેમાં કોષ કેન્દ્ર મોટું જોવા મળે છે, જ્યારે માદાની અંદર કદ મોટું અને કોષ કેન્દ્ર નાનું જોવા મળતું હોય છે. આ યાદ રાખજો, આ પૂછાય એવું છે બરાબર કે ગેમેટોસાઇટમાં નર અને માદા જે છે તો નરનું કદ નાનું અને માદાનું કદ મોટું, જ્યારે નરની અંદર કોષ કેન્દ્ર મોટું અને માદાની અંદર કોષ કેન્દ્ર નાનું જોવા મળે છે. પછી છે ગેમેટોસાઇટ રુધિર ચૂસે અને પાચન માર્ગની અંદર નર ગેમેટોસાઇટ અને માદા ગેમેટોસાઇટ જે છે એમાં નર ગેમેટોસાઇટને માઇક્રોગેમેટ અને માદા ગેમેટોસાઇટને મેગાગેમેટ તરીકે ઓળખવામાં આવે છે, જે બે એન એન સ્વરૂપે ટુ એનના કોષો બને છે, ફલિતાંડ બનાવે છે, જે ફલિતાંડ ઉકાઈને ટાંકાકાર સ્વરૂપે જોવા મળે છે, ઉકાઈનેટનું રૂપાંતર ઉશિષ્ટમાં થાય છે, જે લિંગી પ્રજનન દ્વારા સ્પોરોઝોઇટ બનાવે છે જે લાળ ગ્રંથિમાં વધુ વિકાસ પામી માનવ રુધિરમાં સ્પોરોઝોઇટ દાખલ ફરીથી જીવનચક્ર શરૂ થાય છે. તો આ જે ક્રિયા આખી આપણે જોઈ ગેમેટોસાઇટ રુધિર ચૂસે બરાબર, તો એ આખી ક્રિયા કોની અંદર થતી જોવા મળે છે, મચ્છરની અંદર થતી જોવા મળે છે, જે આપણે અહીંયા પહેલાં કીધું કે ભાઈ મચ્છરમાં ક્રિયા ગેમેટોસાઇટ જે આપણા શરીરની અંદર બરોબર આપણા શરીરની અંદર આ ગેમેટોસાઇટ બને છે નર અને માદા સ્વરૂપે, તો એ નર અને માદા સ્વરૂપે જ્યારે વાર બીજી વાર મચ્છર આવશે આપણા શરીરની અંદર રુધિર ચૂસી લેશે અને રુધિર લઈને એ રુધિર જે લે છે તો એમની અંદર ગેમેટોસાઇટ વધારે પ્રમાણમાં હશે. એ ગેમેટોસાઇટ એ મચ્છર એમના પાચન માર્ગની અંદર નર ગેમેટ અને માદા ગેમેટ જે છે એ બંનેનું ફલન થશે, યુગ્મન જ બનશે, ફલિતાંડ બનશે અને તે ત્રાકાકાર આકારના બનીને ઉકાઈનેટમાં રૂપાંતરણ પામે અને ઉકાઈનેટમાંથી ઉશિષ્ટમાં રૂપાંતરણ થાય અને ઉશિષ્ટમાંથી સ્પોરોઝોઇટમાં રૂપાંતરણ થતું જોવા મળતું હોય. આ બધા સ્પોરોઝોઇટ લાળગ્રંથિની અંદર વિકાસ પામે અને જ્યારે માનવ રુધિરની અંદર પાછા તે કોઈ મચ્છર જે છે એ માનવને કરડે છે ત્યારે તે આ બધા સ્પોરોઝોઇટ એ માનવના શરીરની અંદર દાખલ કરી દેતા હોય છે. તો આવી રીતે આખું જીવનચક્ર જોવા મળે છે. તમારી ચોપડીની અંદર બહુ શોર્ટમાં આપેલું છે પણ અંદર બધી આખી ક્રિયા થતી જોવા મળતી હોય છે. ફરીથી આથી જોઈએ કે મેલેરિયાનું જીવનચક્ર મનુષ્યમાં અને માદા એનોફિલિસ મચ્છરમાં કેવી રીતે થાય. મનુષ્યમાં ક્રિયા ત્રણ પ્રકારે થાય છે, પ્રી ઇરિથ્રોસાઇટિક ચક્ર, એક્ઝો ઇરિથ્રોસાઇટિક ચક્ર અને એન્ડો ઇરિથ્રોસાઇટિક ચક્ર. તો મચ્છરમાં ક્રિયા ગેમેટોસાઇટ નર ગેમેટ પ્લસ માદા ગેમેટમાં રૂપાંતરણ પામશે, જે આંતરડાની અંદર વિશિષ્ટ સ્વરૂપે સ્પોરોઝોઇટ લાળગ્રંથિમાં રૂપાંતરણ કરશે અને ઘણા બધા આવા સ્પોરોઝોઇટ લાળગ્રંથિની અંદર ભેગા થયેલા જોવા મળે છે. પહેલી વસ્તુ છે કે લાળ જે છે માનવ શરીરની અંદરમાં પ્રવેશે છે, મચ્છર જ્યારે કરડે છે ત્યારે એ સ્પોરોઝોઇટ સ્વરૂપે આપણા શરીરની અંદર દાખલ કરે છે અને સ્પોરોઝોઇટ આપણા રુધિર જે છે એમની અંદર ભળશે, ત્રાકાકારના બનશે, યકૃત કોષમાં જમા થશે અને યકૃત કોષમાંથી ખોરાક બનાવે તે ગોળાકાર બનશે અને ક્રિપ્ટોસાઇઝોનમાં ફેરવાશે. ક્રિપ્ટોસાઇઝોન ફરીવાર પાછું અલિંગી પ્રજનન કરશે અને સાઇઝોગોની તરીકે ઓળખાય જે ક્રિપ્ટોસાઇઝોનમાં રૂપાંતરણ પામશે અને તે રૂપાંતરણ પામીને ક્રિપ્ટો મેરોઝોઇટમાં રૂપાંતરણ થાય છે. ક્રિપ્ટોમેરોઝોઇટ જે છે એ બીજો તબક્કો છે જેને આપણે કીધું એક્ઝો ઇરિથ્રોસાઇટિક ચક્ર, કે જેમની અંદર યકૃત કોષમાં વૃદ્ધિ પામે અને ગોળાકાર બનશે. ત્યારબાદ ક્રિપ્ટોમેરોઝોઇટ જે છે એ મેટાક્રિપ્ટોસાઇઝોનમાં રૂપાંતરણ પામે, અલિંગી પ્રજનન કરશે અને મેટાક્રિપ્ટોમેરોઝોઇટમાં રૂપાંતરણ પામે જે યકૃત કોષને તોડી રુધિરમાં દાખલ થશે. અને
લાસ્ટમાં છે એમ્બો એરિથ્રોસાઇટિક ચક્ર, તો જેમની અંદર આ ચક્ર રક્તકણની અંદર જોવા મળે છે. તમને એવો પણ પ્રશ્ન પૂછશે કે રક્તકણની અંદર જોવા મળતું કયું ચક્ર છે, તો એન્ડો ઇરિથ્રોસાઇટિક ચક્ર. તો આ ચક્ર રક્તકણમાં જોવા મળે છે. મેટાક્રિપ્ટો મેરોઝોઇડ ગોળાકાર બને છે. ટ્રોફોઝોઇડ જે ખોટા પગનું નિર્માણ કરી અમીબા જેવા, જેને એમીબોઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે રક્તકણમાં હિમોગ્લોબિનનું વિઘટન થાય છે, એટલે રક્તકણ આખો ફાટી જશે, જેમાં હિમ પ્લસ ગ્લોબિન છૂટા પડશે, જેમાં હિમ જે છે એ આપણા શરીરમાં ઝેર ઉત્પન્ન કરશે, એટલે કે ઝેર બને છે, જેના કારણે આપણા શરીરની અંદર ઠંડી લાગે છે. ઠંડી લાગે છે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે કયા પ્રકારનો મેલેરિયા જે છે તે આપણને અસર કરી ગયો છે. તો હિમ પ્લસ ગ્લોબિન હિમ ઝેર બને છે, અને ગ્લોબિન જે છે એ ખોરાક બને છે, ખોરાક માટે ઉપયોગી બની જશે, જેમાં હિમોઝોઇન સ્વરૂપે ગોળાકાર પ્રકારે સાઇઝોન્ટનું નિર્માણ થશે, અને સાઇઝોન અલિંગી પ્રજનન દ્વારા ઘણા બધા મેરોઝોઇટમાં ફેરવાય, અને મેરોઝોઇટ ગેમેટોસાઇટમાં ફેરવાય. ગેમેટોસાઇટ નર સ્વરૂપે અને માદા સ્વરૂપે ગોઠવાયેલા જોવા મળે, જેમાં નર કદ નાનું, કોષકેન્દ્ર મોટું, માદાની અંદર કદ મોટું, કોષકેન્દ્ર નાનું જોવા મળે છે. અને ત્યારબાદ ગેમેટોસાઇટ રુધિર ચૂસે, બરોબર, એટલે કે મચ્છર આવશે આપણા શરીરની અંદર, જે આ ગેમેટોસાઇટમાં રૂપાંતરણ પામેલા નર અને માદા ગેમેટ જે છે એ મચ્છર પાછો લઈ જશે, અને એમના પાચન માર્ગની અંદર તે બંનેનું ખનન કરાવશે, અને એમાંથી રૂપાંતરણ કરશે, યુગ્મનજ બનાવશે, બરોબર, અને તે ત્રાકા આકારના બનાવીને ઉકાઇનેટમાં રૂપાંતરણ પામે, ઉકાઇનેટ કુશિષ્ટમાં રૂપાંતરણ પામે, અને કુશિષ્ટ લિંગી પ્રજનન દ્વારા સ્પોરોઝોઇટમાં રૂપાંતરણ પામે, અને લાળ ગ્રંથિમાં તે વધુમાં વધુ વિકાસ પામી, અને માનવ રુધિરમાં ફરીવાર પાસે સ્પોરોઝોઇટ દાખલ કરીને આ જીવન ચક્ર ફરીથી પાછું આવી જ રીતે સ્ટાર્ટ થયા કરતું હોય છે. બહુ અઘરી વસ્તુ છે, બરોબર, કે બંનેના શરીરની અંદર કેવી રીતે એ એમના બાળ બચ્ચાનું નિર્માણ સરસ મજાનું કરે છે. તો અહીંયા તમારો આખો ટોપિક પૂરો થયો મેલેરિયા વિશે, બરોબર. મેલેરિયા જે છે અહીંથી આપણે શરૂઆત કરેલી હતી લાસ્ટ લેક્ચરની અંદર, ચાલો ફરીથી અહીંથી ને શરૂઆત કરીએ. કે હવે તમે જોઈ જુઓ, તમને ખબર પડી જશે કેટલું શોર્ટમાં આ આખું મેલેરિયા સમજાવેલું છે એનસીઆરટી બુકમાં, કે આપણે પ્લાઝ્મોડિયમના જીવનચક્ર પર પણ દ્રષ્ટિ કરીએ. સંક્રમિત એનોફિલિસ માદા મચ્છર જ્યારે મનુષ્યને કરડે છે, ત્યારે પ્લાઝ્મોડિયમ સ્પોરોઝોઇટ સ્વરૂપે મનુષ્યના દેહમાં પ્રવેશે છે. શરૂઆતમાં આ પરોપજીવી યકૃત કોષોમાં ગુણન પામે છે, અને પછી રક્તકણો પર આક્રમણ કરે છે, જેથી તેઓ ફાટી જાય છે. અને રક્તકણોના ફાટવાથી એક વિષ પદાર્થ હિમોઝોઇન મુક્ત થાય છે. હિમોઝોઇન કઈ રીતે મુક્ત છે? હિમોગ્લોબિનમાંથી હિમો પ્લસ ગ્લોબિન, જેમાં હિમો આપણે કીધું ઝેર ઉત્પન્ન કરશે, અને ગ્લોબિન ખોરાકમાં વપરાય જશે, જેને અનુસરીને દર 3-4 દિવસે ઠંડી લાગે છે અને વધુ તાવ પ્રેરાય છે. આ તબક્કે માદા એનોફિલિસ મચ્છર ચેપી વ્યક્તિને કરડે છે, ત્યારે આ પરોપજીવી મચ્છરના શરીરમાં પ્રવેશે, જ્યાં તેમનો વિકાસ આગળ થાય છે, અને ત્યાં તેઓ ગુણન પામીને સ્પોરોઝોઇટ સર્જે છે, અને જે મચ્છરની લાળ ગ્રંથિમાં સંગ્રહિત થાય. અને જ્યારે આ માદા એનોફિલિસ મચ્છર કોઈ વ્યક્તિને કરડે છે, ત્યારે આ પરોપજીવી તેના શરીરમાં પ્રવેશે, અને તેઓનો વિકાસ ઉપર જણાવ્યા મુજબ અહીં થાય છે. અહીં રસપ્રદ વાત તો એ છે કે મેલેરિયાના પરોપજીવીને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે બે યજમાનની જરૂર પડે છે, જે મેં તમને હમણાં સમજાવી કે મનુષ્યની અંદર કેવી બધી ઘટનાઓ બને છે, અને માદા મચ્છરની અંદર. મનુષ્ય અને મચ્છર, તો માદા એનોફિલિસ મચ્છર આ રોગના વાહક છે, બરોબર ને. પછી આજે આખું સ્ટ્રક્ચર તમને આપેલું છે, સ્ટ્રક્ચર મેં તમને બોર્ડમાં બોર્ડ વર્ક કરીને સમજાવ્યું, બરોબર. આવા આવા સ્ટેપોની અંદર આખી ક્રિયા થતી જોવા મળતી હોય છે. તો અહીંયા આપણો સરસ મજાનો રોગ પૂર્ણ થયો મેલેરિયા વિશેનો, જે તમને 3 માર્ક્સની અંદર પૂછાય, બરોબર. હવે વાત કરીએ આપણે એન્ટ અમીબા હિસ્ટોલાઇટિકા દ્વારા અમીબિયાસિસ રોગ વિશે, કે જેને મરડો અમીબિયા મરડો તરીકે પણ ઓળખવામાં આવે છે. કે મનુષ્યના મોટા આંતરડામાં જોવા મળતા પરોપજીવી પ્રજીવ, જેને કહેવાય એન્ટ અમીબા હિસ્ટોલાઇટિકા દ્વારા અમીબિયાસિસ કે અમીબિયા મરડો થાય છે.
અને તેના લક્ષણોમાં કબજિયાત થવી, ઉદરમાં દુખાવો થાય છે અને ખેંચાણ અનુભવાય છે, પછી મળમાં અતિશ્લેષ્મ અને રુધિરની ગાંઠો જોવા મળે છે, અને કર્મમાંથી આ રોગના યાંત્રિક વાહકો છે જે ચેપગ્રસ્ત મળમાંના પરોપજીવીને ઓરા તેમજ તેની પેદાશો સુધી વહન કરી તેને દૂષિત કરે છે. અને આ રીતે મળ દ્વારા દૂષિત થયેલ પીવાનું પાણી અને ખોરાક આ ચેપ કે ફેલાવાના મુખ્ય સ્ત્રોત છે. એવા મધમાખીઓની બધી હોય બરાબર, માખીઓ જેટલી જે છે આપણી આજુબાજુ પણ માખી જે છે તે કોઈ ખરાબ વસ્તુમાં બેઠેલી હશે ને જે પાછા આપણા ખોરાકમાં આવીને બેસી જાય બરાબર, તો આપણને એમાંથી રોગ થઈ શકે છે બરાબર, અને જે બહુ ઘાતક રોગ તરીકે પણ કહેવાય છે. ફરીથી મનુષ્યના મોટા આંતરડામાં જોવા મળતા પરોપજીવી પ્રજીવ એન્ટ અમીબા સ્ટોલાઇટિકા દ્વારા અમીબિયાસિસ કે અમીબિયા મરડો થાય છે. તેના લક્ષણોમાં કબજિયાત થવી, ઉદરમાં દુખાવો અને ખેંચાળ, મળમાં અતિશ્લેષ્મ અને રુધિરની ગાંઠો જોવા મળે છે, અને ઘરમાં જીવો આ રોગના યાંત્રિક વાહકો છે જે ચેપગ્રસ્ત મળમાંના પરોપજીવીને ખોરાક તેમજ તેની પેદાશો સુધી વહન કરી તેને દૂષિત કરે છે. અને આ રીતે નળ દ્વારા દૂષિત થયેલ પીવાનું પાણી અને ખોરાક આ ચેપ કે ફેલાવાના મુખ્ય સ્ત્રોત છે બરાબર. ત્યારબાદ બીજી વાત કરેલી છે હાથીપગા વિશેની, કે હાથીપગા કેવી રીતે થાય છે. તો તમને આકૃતિની અંદર આપેલું છે હાથીપગાને લીધે એક પગના નીચેના ભાગમાં સોજો દર્શાવતી આકૃતિ બરાબર. કે હાથીપગાનું કારણ છે કૃમિઓ, શરીરની અંદર કૃમિઓ જમાઈ જાય છે અને પગની અંદર એ કૃમિઓનો વધારો થતો જોવા મળતો હોય છે. તો કરોમિયા જેવા ગોળ કૃમિ અને વુકેરિયા જેવા ફિલારિયલ કૃમિ જે હાથીપગાનું કૃમિ છે, જે મનુષ્યમાં એક પ્રકારનું રોગકારક છે. અને આંતરમાર્ગીય પરોપજીવી કૃમિ એ એસ્કેરિયાસિસ માટે બહુ જવાબદાર છે, કૃમિજન્ય રોગ છે. અને આ રોગના લક્ષણો આંતરિક રક્તસ્ત્રાવ, સ્નાયુમય દુખાવો, તાવ, એનિમિયા અને આંતરમાર્ગમાં અવરોધ કરે છે. અને ચેપગ્રસ્ત વ્યક્તિના મળ સાથે આ પરોપજીવીના ઈંડા બહાર આવે છે અને માટી, પાણી તેમજ વનસ્પતિઓને તે દૂષિત કરે છે. અને સ્વસ્થ વ્યક્તિમાં તેનો ફેલાવો આવા દૂષિત પાણી, શાકભાજી, ફળ વગેરેના સેવનથી પણ થાય છે. આ બધું ભવ્ય માર્ક્સની અંદર તમને પૂછે નાના નાના રોગો છે કોના કારણે થાય છે બરાબર. એ ખાસ યાદ રાખવાનું છે ફરીથી કે કરમિયા જેવા ગોળ કૃમિ અને ભૂકેરિયા જેવા ફિલારિયલ કૃમિ જે હાથીપગાનું કૃમિ જે મનુષ્યમાં રોગકારક છે, અને આંતરમાર્ગીય પરોપજીવી કરમિયો એ એસ્કેરિયાસિસ માટે જવાબદાર છે. અને આ રોગના લક્ષણો આંતરિક રક્તસ્ત્રાવ, સ્નાયુમય દુખાવો, તાવ, એનિમિયા અને આંતરમાર્ગમાં અવરોધ ઉત્પન્ન કરે છે. અને ચેપગ્રસ્ત વ્યક્તિના મળ સાથે આ પરોપજીવીના ઈંડા બહાર આવે છે, અને જે કોઈને પણ આ રોગ થયેલો હોય તો એમનું મળ જે છે, મળ જો બહાર વાતાવરણની અંદર ક્યાં ભાઈ બહાર જો શૌચાલય કરશે બરાબર, તો ત્યાં કોઈ બીજી માખી આવીને તેમાં એ દૂષિત બધાને ફેલાવી શકે છે. તો ચેપગ્રસ્ત વ્યક્તિના મળ સાથે આ પરોપજીવીના ઈંડા બહાર આવે છે, જે માટી, પાણી તેમજ વનસ્પતિઓને શું કરે છે, દૂષિત કરે છે. ત્યાં જો કોઈ બીજું કોઈ પસાર થતું હશે મધમાખી હોય બધી બીજી બધી માખીઓ અને જે ઉડીને ત્યાં જશે પછી આપણા ખોરાકમાં આવશે બરાબર, તો પણ ખોરાક જો આપણે પાછા ખાઈએ તો આપણને પણ આરોપ થઈ શકે છે. એટલે માટી, પાણી તેમજ વનસ્પતિઓને તે દૂષિત કરે છે. અને સ્વસ્થ વ્યક્તિમાં તેનો ફેલાવો આવા દૂષિત પાણી પીવાથી, શાકભાજી ખાવાથી કે ફળો ખાવાથી વગેરેના સેવનથી આપણને કૃમિથી થતો હાથીપગાનો રોગ થઈ શકે છે. પછી છે વુકેરિયા ફિલારિયલ કૃમિ, તે પણ હાથીપગાનું જ કૃમિ છે, જેમાં બે પ્રકારના વુકેરિયા છે બરાબર, બ્રેન્કોપ્ટી અને મલાઈ બરાબર. વુકેરિયા બ્રેન્કોપ્ટી અને વુકેરિયા મેલેરી ફિલારિયલ કૃમિ જે હાથીપગાનું કૃમિ છે, જે અશ્વ ઉપાંગોની લસિકા વાહિનીમાં ધીમે ધીમે દીર્ઘકાલીન સોજો સર્જી વર્ષો સુધી તેઓ તેમાં યજમાનમાં રહે છે, જેથી આ રોગને હાથીપગો ફિલારિયાસિસ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી
બેક્ટેરિયા ફિલારિયલ કૃમિ છે, જેઓ પશ્વઉપાંગોની લસિકા વાહિનીઓમાં ધીમે ધીમે દીર્ઘકાલીન સોજો સર્જી વર્ષો સુધી તેઓ તેમાં રહે છે, જેથી આ રોગને હાથી પગો કે ફિલારિયાસિસ કહેવાય છે. ઘણીવાર આ રોગથી જનનાંગો પણ પ્રભાવિત થાય છે, જેથી ઘણી મોટી વિકૃતિઓ સર્જાઈ શકે છે. અને રોગવાહક માદા મચ્છર જ્યારે સ્વસ્થ વ્યક્તિને કરડે છે ત્યારે આ રોગકારક તે વ્યક્તિના શરીરમાં ફેલાઈ જાય છે. બરોબર, આવી રીતે આ રોગો થાય છે. બહુ ડેન્જર રોગ છે આ બધા. બરોબર, જે ધ્યાન આપવા જેવા છે. ફરીથી બંને રોગો આખો બોલું છું કે કર્મિયા જેવા ગોળકૃમિ અને બેક્ટેરિયા જેવા ફિલારિયલ કૃમિ જે મનુષ્યમાં રોગકારક છે, અને આંતરમાર્ગીય પરોપજીવી કર્મિયું અને એસ્કેરિયાસિસ કૃમિજન્ય રોગ માટે જવાબદાર છે. અને આ રોગના લક્ષણો આંતરિક રક્તસ્ત્રાવ, સ્નાયુમય દુખાવો, તાવ, એનિમિયા અને આંતરમાર્ગમાં અવરોધ કરે છે. અને ચેપગ્રસ્ત વ્યક્તિના મળ સાથે આ પરોપજીવીના ઈંડા બહાર આવે છે, માટી, પાણી તેમજ વનસ્પતિઓને દૂષિત કરે છે, અને સ્વસ્થ વ્યક્તિમાં તેનો ફેલાવો આવા દૂષિત પાણી, શાકભાજી, ફળ વગેરેના સેવનથી થાય છે. અને બેક્ટેરિયા ફિલારિયલ કૃમિ છે, જેઓ પશ્વ ઉપાંગોની લસિકા વાહિનીઓમાં ધીમે ધીમે દીર્ઘકાલીન સોજો સર્જી વર્ષો સુધી તેઓ તેમાં રહે છે, જેથી આ રોગને હાથી પગો કે ફિલારિયાસિસ કહેવાય છે. ઘણીવાર આ રોગથી જનનાંગો પણ પ્રભાવિત થાય છે, જેથી ઘણી મોટી વિકૃતિઓ સર્જાઈ શકે છે. રોગવાહક માદા મચ્છર જ્યારે સ્વસ્થ વ્યક્તિને કરડે છે ત્યારે આ રોગકારક તે વ્યક્તિના શરીરમાં ફેલાઈ જાય છે. લાસ્ટમાં આપેલો છે દાદર. બરોબર, રિંગવોર્મ જે ઘણાએ જોયેલી છે. અહીંયા આ ભાઈ સરસ મજાના દેખાય છે. બરોબર, કે ગો કૃમિથી ત્વચાનો અસરગ્રસ્ત વિસ્તાર દર્શાવેલી આકૃતિ કે જેને દાદર થયેલી જોવા મળે છે. તો માઇક્રોસ્પોરમ, ટ્રાઇકોફાઇટોન અને એપિડર્મોફાઇટોન જેવી ફૂગ જે છે એ મનુષ્યમાં દાદર માટે જવાબદાર છે. ફરીથી માઇક્રોસ્પોરમ, ટ્રાઇકોફાઇટોન અને એપિડર્મોફાઇટોન આ ત્રણ પ્રકારની ફૂગ જે છે એ મનુષ્યમાં દાદર એટલે કે રિંગવોર્મ માટે જવાબદાર છે, જે મનુષ્યમાં મોટા ભાગના ચેપી રોગો પૈકીનો એક છે. અને શરીરના વિવિધ ભાગો જેવા કે ત્વચા, નખ અને શિરોત્વચા વગેરે પર તે શુષ્ક સંકીય ઉજરડા સ્વરૂપે દેખાય છે, અને જે આ રોગના મુખ્ય લક્ષણો છે. અને આવા જખમમાં તીવ્ર ખંજવાળ આવે છે, જે ઉભાળા અને ભેજયુક્ત વાતાવરણમાં ફૂગમાં વૃદ્ધિ કરે છે. અને ગળીયુક્ત ત્વચાને સ્થાને જેમ કે ઝાંખ પ્રદેશ, તેમાં પગની આંગળીઓ આવા વિસ્તારો છે કે જ્યાં દાદર સામાન્યપણે માટી કે ચેપગ્રસ્ત વ્યક્તિના ટુવાલ, કપડાં કે કાસ્કાનો જો ઉપયોગ કરવામાં આવે તો પણ તેમને આ ચેપ લાગી શકે છે. બરાબર, એટલે આ રોગ જેને થયેલો હોય તેની બાજુમાં પણ રહેવું નહીં, સુવું નહીં, એની કોઈ ચીજ વસ્તુ વાપરવી નહીં. બરાબર, ફરીથી બોલું છું, માઇક્રોસ્પોરમ, ટ્રાઇકોફાઇટોન અને એપિડર્મોફાઇટોન જેવી ફૂગ મનુષ્યમાં દાદર માટે જવાબદાર છે, તે જે મનુષ્યમાં મોટા ભાગના ચેપી રોગો પૈકીનો એક છે. અને શરીરના વિવિધ ભાગો જેવા કે ત્વચા, નખ અને શિરોત્વચા વગેરે પર તે શુષ્ક સંકીય ઉજરડા સ્વરૂપે દેખાય છે, અને જે આ રોગના મુખ્ય લક્ષણો છે. અને આવા જખમમાં તીવ્ર ખંજવાળ આવે છે, જે ઉપાળા અને ભેજયુક્ત વાતાવરણ ફૂગમાં વૃદ્ધિ પહેરે છે. અને ગળીયુક્ત ત્વચા સ્થાને જેમ કે ઝાંખ પ્રદેશ તેમજ પગની આંગળીઓ આવા વિસ્તારો છે, અને દાદર સામાન્યપણે માટી કે ચેપગ્રસ્ત વ્યક્તિના ટુવાલ, કપડાં કે કાસ્કાનો ઉપયોગ કરવાથી થાય છે. જો દાદર જેને પણ થયું હોય એમને એમનો કોષ પૂરેપૂરો કરવો જોઈએ. કે કોઈ પણ શરીરની અંદર આપણે દાદર થશે ને તમે એમની ટ્યુબ જશો મેડિકલવાળા આપશે, બરાબર, તો તમે બે ત્રણ દિવસ લગાડશો એટલે સારું પણ થઈ જશે. બરાબર, અને ખરેખર જડમૂળથી તો ન જ ગયું હોય, તમને 15 દિવસનો ટ્યુબ આપેલી હોય તો તમારે પૂરેપૂરા 15 દિવસ કરવા પડે. જો તમે પૂરેપૂરા 15 દિવસ એ ટ્યુબનો ઉપયોગ કરશો તો અંદર
ઘાવ અંદરની ત્વચા જે છે તે ત્વચામાં પણ દાદરના આ ફૂગ જે છે એ કોષો ત્યાં પહોંચી ચૂક્યા હોય છે, જેમનો પણ મરણ થવું અવશ્ય છે. બરાબર, જો એ બધા નહીં મરે ત્યાં સુધી તમે 3-4 દિવસ લગાડો, પછી ન લગાડો તો એ ત્યાંથી પાછા ફરી વાર આવે. તમે ઘણી વાર સાંભળ્યું છે કે ભાઈ દાદરવાળી વ્યક્તિ જે છે તો એમને હજી સારી રીતે પાછું બીજી વાર થયું, કારણ કે એને પૂરેપૂરો કોષ કરેલો ન હોય. એટલા માટે જે ટ્યુબ યુઝ કરો છો એનો પૂરેપૂરો ઉપયોગ થાય ત્યારબાદ જ તેમાંથી તમારે જે ખાયેલી છે દાદર તો એની ટ્યુબ લગાડો ત્યાં સુધી. બરાબર, સારું ન થાય ત્યાં સુધી. 15 દિવસ હોય તો 15 દિવસ એનો ઉપયોગ કરવાનો છે. બરાબર, પછી આપને એમ લાગે કે બહાર સારું થઈ ગયું પણ ખરેખર તે સારું થયેલું ન જોવા મળતું. બરાબર, ઓકે. તો આજે આપણે લોકો ઘણા બધા વાત કરી દીધી, મેલેરિયા વિશેની વાત કરી, અમીબિયાસિસની વાત કરી, બીમારડા વિશે, પછી આપણે હાથીપગા વિશે વાત કરેલી છે. બરાબર, જેવા ફિલેરિયાસિસ દ્વારા, ત્યારબાદ હાથીપગાનું એસ્કેરિયાસિસ દ્વારા થતાં રોગની વાત કરી અને દાદર વિશેની વાત કરી. બરાબર, તો આ બધા રોગો એક એક વાર લખવાના છે, તૈયાર કરવાના છે. અને મેલેરિયા વિશે જે પણ કંઈ આપણે વાત કરેલી છે તો એની સંપૂર્ણપણે જે મેં તમને બોર્ડ પર તમારામાં કરેલું છે, બરાબર, એ તમે તમારી બુકમાં લખીને તે પણ તૈયાર કરજો, નેટની અંદર તે કામમાં આવશે. બરાબર, જેમાંથી પણ પ્રશ્ન પૂછાય છે. ચાલો, તો આજનો લેક્ચર આપણે અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ કરી દઉં. બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત, બાય બાય. અને નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું અને નવા ટોપિકની ચર્ચા કરીશું. બરાબર, અને જેને પણ ના સમજાય તો એ મને કોલબેક કરે, બરાબર, તા મેસેજ કરે. ઓકે, ચાલો, તો બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, બાય બાય.